नमस्कार इन गुजरात न्यूज में आपनो स्वागत छे। तो मचानी बात करे तो राजकोट में 24 कलाक में 8 दर्दीना मौत થયા અને 43 કેસ પોઝિટિવ નોંધાયા છે। જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 8712 પહોંચી ગઈ। બે દિવસ પહેલા જે મૃત્યુદર ઘટીને 24 કલાકમાં 9 મોત થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ તેની બીજી 24 કલાકમાં 17 મોત એટલે કે લગભગ 2 ગણા મોત થતા ફરીથી તંત્ર ચિંતામાં મુકાયું। दर्दी રાજકોટમાં કુલ કેસ 6012 પહોંચી ગયા। હાલની સ્થિતિએ મોટા ભાગના દર્દીઓ ડિસ્ચાર્જ થયા અથવા તો હોમ ક્વોરન્ટાઇન થયેલા છે। ફિલ્મ હોસ્પિટલમાં 350 જેટલા દર્દી સારવાર લઈ રહ્યા છે, તેમાંથી મોટા ભાગના ગંભીર સ્થિતિમાં છે। 300 કરતા વધુ દર્દીઓને તો ઓક્સિજન ઉપર જ રાખવામાં આવ્યા છે, તો આ કારણે હજુ પણ ગંભીર દર્દીઓ વધી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે। ખાનગી હોસ્પિટલમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે। તો મનપાએ શહેરના વધુ 54 જેટલા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરતા હાલ કુલ સંખ્યા 98 થઈ। રાજકોટના સોપર હાઇટ્સ, ઓસ્કાર સિટી, સોમનાથ સોસાયટી, સાનિધ્ય ગ્રીન એપાર્ટમેન્ટ, સૂર્યોદય સોસાયટી, કાલાવર રોડ, પ્રગતિ સોસાયટી, અમૃતધારા એપાર્ટમેન્ટ, માસ્ટર સોસાયટી, મારુતિનગર બિગ બજાર પાસે તેમજ શાંતિનગરને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન હેઠળ જાહેર કરવામાં આવ્યા છે।